તો એનો મતલબ અહીંયા આપણને આ બહુપદી એ આ બહુપદીનો અવયવ છે કે નહીં એવો આપણે છે તો એનો મતલબ કે અહીંયા આપણે આગળ ભાગાકારમાં શીખી ગયા કે જો આપણને શેષ મળે તો એ એનો અવયવ હોય જો શેષ ન મળે તો એનો અવયવ હોય નહીં તો પેલા તો અહીંયા પી ઓફ એક્સ આપણને આપેલું છે થ્રી એક્સ ક્યુબ વત્તા સાત એક્સ અને ભાગાકાર કરવા માટે એ પ્રમાણિત સ્વરૂપ એવું જોઈએ એટલે કે અહીંયા ત્રણ ઘાત હોય તો એની પછી બે ઘાત અને એની પછી એક ઘાત એવું આપણને પદ હોવું જોઈએ અહીંયા નથી તો આપણે લખીએ તો થ્રી એક્સ આપેલું છે એનો મતલબ કે થ્રી એક્સ પ્લસ હવે પી ઓફ એક્સ ને એટલે કે આ બહુપદી આના વડે ભાગીએ અને જો શેષ જીરો મળે તો આપણે કહીશું કે થ્રી એક્સ પ્લસ સાત એ આ બહુપદીનો અવયવ છે જો ન મળે તો આપણે કહીશું અવયવ છે નહીં તો થ્રી એક્સ ક્યુબ વધતા જીરો એક્સવેર વધતા સાત એક્સ વધતા જીરો અને અહીંયા આપેલું છે ત્રણ ઘાત છે અહીંયા ત્રણ એક્સ ખાલી છે તો ત્રણ ત્રણ તો છે ઘટે એક્સ નો વર્ગ એટલે ત્રણ ની કેટલી ઘાત થશે ત્રણ વધતા સાત નો વર્ગ તો અહીંયા નિશાની કેવી આવશે માઇનસ અહીંયા કેવી આવશે માઇનસ આને તો આપણે કન્સિડર કરવાનું જીરોમાંથી સાત વડે ગુણવું પડે અને ત્રણ વડે ત્રણે આપણે છે એને ભાગવું પડે તો માઇનસ પેલા તો હું ત્રણ વડે ભાગું ને સાત વડે ગુણું તો હવે તમે ગુણાકાર કરશો એટલે ત્રણે ત્રણ ઉડી જશે અને માઇનસ કેટલા વધશે સાત અને એક્સ તો અહીંયા થશે

અહીંયા જો તમે જોઈ શકો છો અહીંયા માઇનસ સાતના છે પ્લસ માઇનસ સત્યુ સત્યુ ઓગણપચાસ ના છેદ ત્રણ એક્સ આ જશે અહીંયા વધશે સાત પ્લસ ઓગણપચાસ ના ત્રણ ઓગણપચાસ ના છેદમાં ત્રણ એક્સ સાત તેરી એકવીસ વધતા ઓગણપચાસ છેદમાં ત્રણ તો ચાલીસ પચાસ સાહીઠ ને સિત્તેર ઓગણપચાસ જીરો વધી પડી એક ચાર ને બે છ ને એક સાત એટલે સિત્તેરના છેદમાં ત્રણ એકતા શું આવશે જીરો બરાબર હવે અહીંયા એક છે અહીંયા એક છે હવે આ ત્રણ તો અહીંયા છે એટલે હું ડાયરેક્ટ એને શું કરું સિત્તેર તો ગુણવાના જ છેદમાં ત્રણ લાવવાના માર નવ વડે ગુણવું પડશે નવ વડે ગુણવું થાય તો બરોબર રેડી ને ત્રણ ને સિત્તેરના છેદમાં નવ વડે તો સિત્તેરના છેદમાં ત્રણ એક્સ વધતા સત્યુ સત્યો ઓગણપચાસ છેદ નવ ચારસો નેવું ના છેદમાં નવ તો આ માઇનસ અને આ પણ માઇનસ તો આ ઉડી જશે ને અહીંયા આપણને મળશે માઇનસ ચારસો નેવું ના છેદમાં નવ તો આ આપણને શેષ મળે છે તો આપણે અહીં લખી શકીએ કે શેષ શૂન્ય મળતી નથી આથી સાત વત્તા થ્રી એક્સ એ થ્રી એક્સ વત્તા સાત નો અવયવ અવયવ નથી કારણ કે શેષ આપણને અહીંયા કેવી મળે છે ચારસો નેવું ના છેદમાં નવ શૂન્ય મળતી નથી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આવા જ વધારે વિડીયો લેક્ચર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો